વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે આપણે દાણાનું ઊંધિયા જેવું મિક્સ શાક ડાયરેક્ટ કુકરમાં કેવી રીતે બનાવવાનું એની રીત જોઈશું. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આજે આપણે તુવેરના દાણા અને પાપડી, સુરતી પાપડીના દાણાનું મિક્સ શાક બનાવીશું. એનો ટેસ્ટ ઊંધિયાના શાક જેવો જ આવશે. તો તમને જે શાકભાજી નાખવા હોય એમાં તમે એડ કરી શકો છો. તો હું એની સામગ્રી બતાવી દઈશ. મેં 100 ગ્રામ તુવેરના દાણા ફોલેલા લીધા છે, 50 ગ્રામ જેટલા સુરતી પાપડીના દાણા લીધા છે, 3 ટેબલસ્પૂન કોથમીર જેને મેં બારીક કાપી અને ધોઈ લીધી છે. વઘાર કરવા માટે મેં અજમો લીધો છે, 1 ટીસ્પૂન અજમો લીધો છે. આ શાકમાં હંમેશા અજમો જ નાખવાનો, કેમ કે દાણા અને બધું વાયુ કરે છે, તો અજમો નાખવાથી આ શાકનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે અને શાક આપણે વાયડું પણ નથી પડતું. હિંગ 1/2 ટીસ્પૂન, હળદર 1 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, આદુની પેસ્ટ અને 1 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ, 1 ટેબલસ્પૂન અધકચરા વાટેલા શેકેલા સિંગદાણાનો ભૂકો, 1 ટેબલસ્પૂન દાણાજીરું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલસ્પૂન ખાંડ લીધી છે. અને મેં 2 નાના રીતના શક્કરિયા લીધા છે અને 1 બટાકો લીધો છે અને 1 રીંગણ લીધું છે. તમને વેજીટેબલ્સમાં તમને વધારે ઓછા પ્રમાણમાં તમને જે પ્રમાણે અનુકૂળ હોય એ પ્રમાણે તમે કરી શકો છો. અને વઘાર કરવા માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને આપણે થોડું રસાવાળું શાક કરીશું અને ડાયરેક્ટ કુકરમાં જ વઘારીશું. તો એના માટે મેં પાણી લીધું છે. આપણે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે લઈશું. હવે બટાકા, શક્કરિયા અને રીંગણને હું મીડિયમ સાઇઝમાં કાપી દઈશ. હવે મેં આ રીતે રીંગણ, બટાકા અને શક્કરિયાને આ રીતે મીડિયમ સાઇઝમાં કાપી લીધા છે અને એને ધોઈ કાઢ્યા છે. હવે આપણે શાક વઘારી દઈશું. હવે આપણે શાક કુકરમાં જ વઘારવાનું છે. તો મેં કુકર ગરમ કરવા મૂકી દીધું છે. આપણે એમાં 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલું તેલ રેડીશું. આ શાકમાં તેલ સે સરખું હોય તો જ સરસ લાગે છે. તેલ ગરમ થાય પછી આપણે એમાં અજમો નાખી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, આપણે અજમો નાખી દઈશું. હિંગ નાખી દઈશું, આદુ અને મરચા નાખી દઈશું, હલાવી દઈશું. દાણા એડ કરી દઈશું, પાપડી ના દાણા, અને આ જે શક્કરિયા, બટાકા અને રીંગણ હતા એ પણ એડ કરી દઈશું. આપણે એને 1 મિનિટ સુધી આ રીતે સાંઠવીશું, પછી આપણે એમાં બધા મસાલા કરીશું. તમે શાક તમને જે પ્રમાણે ભાવતા હોય એ પ્રમાણે તમે વધતા ઓછી કરી શકો છો. હવે 1 મિનિટ થઈ ગઈ છે. આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી હતી અને શાક, બધા જ શાક ઉપર સરસ તેલ ચોંટી ગયું છે. હવે આપણે બધા મસાલા કરી દઈશું. હળદર, સિંગદાણાનો જે આપણે શેકેલા સિંગદાણા કચરા લીધા કહીએ, લાલ મરચું પાવડર, ખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો, દાણાજીરું, ગરમ મસાલા પાવડર, ખાંડ, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું. બરોબર મિક્સ કરી દઈશું.
કોથમીર અત્યારે નાખીશું અને થોડી આપણે પછીથી ઉપરથી બબરાવીશું. હવે આપણે એમાં પાણી રેડીશું, શાક ડૂબે એટલું આપણે પાણી રેડીશું. શાક ડૂબે એટલું પાણી રેડ્યું છે, બરોબર મિક્સ કરી દઈશું. અને હવે આપણે કુકર બંધ કરી અને 5 સીટી લગાવી દઈશું. હવે આપણે શાકમાં 5 વિસળ લગાવી દીધી છે અને કુકર ઠંડુ થઈ ગયું છે, આપણે ચાલુ કરી લઈશું. એકદમ સરસ શાક રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને દાણા પણ આપણા ચડી ગયા છે, તમે જોઈ શકો છો એકદમ સરસ દાણા ચડી ગયા છે. શક્કરિયા, બટાકા અને રીંગણ તો જલ્દી જ ચડી જાય છે, પરંતુ દાણાને ચડતા વાર લાગે છે, એટલે આપણે 5 સીટી મારી હતી. હવે આપણે શાકને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. મેં ઉપર કોથમીર બપરાવી દીધી છે અને શાકને સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે. એકદમ સરસ શાક થયું છે અને આ શાક રોટલી સાથે, ભાખરી સાથે, પરોઠા સાથે આપણે ખાઈ શકીએ છીએ. અને આનો ટેસ્ટ સેમ ઊંધિયા જેવો જ આવે છે, એટલે બહુ સરસ લાગે છે આ શાક. અને કુકરમાં આપણે ડાયરેક્ટ જ બનાવ્યું છે તો બનતા પણ બહુ વાર નથી લાગતી.